મુસ્તફા મેડબોલી સાથે મુલાકાત કરી હતી. તો આ દરમિયાન તેમણે ઇજિપ્તના ભારત સાથેના 4000 વર્ષ જૂના સંબંધોને પણ વાગોળ્યા. તેમણે જણાવ્યું છે કે ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંબંધો દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા છે. ઇજિપ્તના લોકો ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ પરિચિત છે અને તેઓ ભારત સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે. ઇજિપ્ત સાથે મુલાકાત પર પીએમ મોદીએ એક સારું પરિણામ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. બિહારના પટનામાં મળેલી વિપક્ષી દળોની બેઠક બાદ ભાજપ અને વિપક્ષી પાર્ટીઓમાં વિવાદ શરૂ થયો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ સ્ટેજ પર ગોઠવાઈ ગઈ છે, લોકો પણ ભેગા થયા છે, પરંતુ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસને બંગાળ છોડવાનું કહી રહ્યા છે. તો અખિલેશે કહ્યું છે કે યુપી છોડો, લાલુ અને નીતીશ કહી રહ્યા છે કે બિહાર છોડો. આ પ્રકારના નિવેદન સામે આવતા ફરી એકવાર દેશનું રાજકારણ ગરમાયું છે. चुका है, नाटक मंडली इकट्ठी हो चुकी है. भ्रष्टाचार के गंभीर आरोपों से घिरे हुए नेता उसमें शामिल होते हैं, एकजुटता की बात करते हैं, लेकिन मीटिंग खत्म होने तक के बाद तक भी एकजुट नहीं दिख पाते. 15 लोग प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हैं, लेकिन एक स्वर में नहीं बोल पाते और एक प्रश्न भी मीडिया का सवाल नहीं ले पाते. લોકસભા ચૂંટણી 2024 અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તમારે ઈડી અને સીબીઆઈની ચિંતા કરવાની જરૂર નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર ટકી શકશે નહીં. પછી મોદીજી અને તેમના સહયોગીની તપાસ કરાવી લેજો. મલિકે વધુમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારની આ એજન્સીઓ તમે હમણાં બહાદુરીથી તેનો સામનો કરો. 6 મહિના બાદ તેમની હાર નક્કી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે બધા પક્ષોનું પોતાનું અસ્તિત્વ છે. અમે બધા પક્ષો જુદા જુદા સમયે જુદા જુદા નિર્ણય લેતા હોય છે. આ બાબતની જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને હોવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું છે કે ભાજપ સૌથી મોટી ડ્રામેબાજ પાર્ટી છે. દેખો એસા હૈ સભી દલો કે અપને અપને અસ્તિત્વ હૈ ઓર અલગ અલગ સમય અલગ અલગ નિર્ણય લેતે થે. યે અનુરાગ ઠાકુરજી બતાએ કે ઇન્હી દલો કે સાથ મિલકર જો બેઠક હુઈ હૈ ઉસમે બહોત સારે દલો કે સાથ વો ખુદ ભી ઉનકા ગઠબંધન થા ઓર સરકાર બનાઈ તો યે ये ड्रामाबाज कुलभूषण थे. वो तब वो क्या थे? यदि वो ड्रामेबाज हैं तो वो क्या थे? वो सबसे बड़े ड्रामाबाज. શુક્રવારે બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠક મળી હતી. આ બેઠકમાં અંદાજે 15 જેટલા વિપક્ષી દળના નેતા ઉપસ્થિત રહ્યા, જેમાં પીડીપીના વડા મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા. બેઠક બાદ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે બિહારનો તેમનો અનુભવ સારો રહ્યો છે. બેઠકમાં હાજર તમામ લોકો છે તે અનેક મુદ્દાઓ છે તેના પર સહમત થયા છે કે લોકશાહી બંધારણ અને ધર્મનિરપેક્ષતાને બચાવવાની છે. This is the idea of India. કે આઈડિયા ઓફ ઇન્ડિયા કો કેસે બચાએ, ગાંધી કે હિન્દુસ્તાન કો કેસે બચાએ. અપને કોન્સ્ટિટ્યુશન જો આપકો હમકો રાઇટ દેતા હૈ બાત કરને કા, જિંદા રહેને કા, ઉસ કોન્સ્ટિટ્યુશન કો કેસે બચાએ. ક્યુંકિ અગર આજ હમ ઇકઠે નહીં હુએ તો કભી ઇકઠે નહીં હો પાએંગે ઓર મુલ્ક નહીં રહેગા. ક્યુંકિ જો મુલ્ક મેને કહા કે જબ હમારે વઝીર આઝમ બહાર ચલે જાતે હૈ તો જહાં ઉનકો ઇતના સ્વાગત હોતા હૈ તો વો ઉનકે લિયે નહીં હોતા હૈ, વો ઉસ મુલ્ક કે લિયે હોતા હૈ. બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં મમતા બેનર્જીએ હાજરી આપ્યા બાદ બંગાળમાં ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટોણા માર્યા છે. તેમણે કહ્યું છે કે બંગાળમાં કુસ્તી ચાલી રહી છે અને પટનામાં દોસ્તી થઈ રહી છે. બંગાળમાં કાર્યકર્તાઓ લોહી વહાવી રહ્યા છે, જ્યારે પટનામાં નેતાઓ એકબીજા સાથે દોસ્તી કરી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો રચવા માટે ભાજપના નિશાના પર છે. ખુદ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધિરંજન ચૌધરીએ પણ મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. કેરળ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરન છે, તેમની બનાવટી એન્ટીક ચીજ વસ્તુઓ વેચવા મામલે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમના
जामीन कोर्टे मंजूर कर्या हता। आ एंटीक चीज वस्तुओ छे तेमां टीपू सुल्तान नी नकली राजगादी अने नकली तलवार वेचवानो आरोप सुधाकरन पर मुकवामां आव्यो छे। आ मामले कोंग्रेसे केरळनी सरकार पर खोटो केस नोंधी कार्यवाहीनो आरोप मुक्यो छे। तो केरळ कोंग्रेसे कन्नूर खाते नेशनल हाईवे पर चक्काजाम करी केरळनी पी विजयन सरकारनो विरोध कर्यो हतो। इंडियन नेशनल कांग्रेस ऑल इंडिया कांग्रेस कमेटी इज टोटली विद के सुधाकरन प्रेसिडेंट ऑफ द केरला प्रदेश कांग्रेस कमेटी। देयर इज नो मोरल राइट टू क्रिटिसाइज सुधाकरन फ्रॉम सीएम सीपीएम स्पॉट। द एंटायर सीपीएम इज टोटली इमर्स इन करप्शन इन केरला। They are promoting criminals all over Kerala. તેલંગાણામાં નવા અને આશ્ચર્યજનક સમીકરણો રચાઈ રહ્યા હોય તેવા એધાણ છે। આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના જે બહેન છે વાયસ શર્મિલાની, વાયએસઆર તેલંગાણામાં પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણનો તખતો તૈયાર થઈ ગયો છે। 8 જુલાઈના રોજ પક્ષના સ્થાપના દિવસે શર્મિલા પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરે એવી શક્યતા છે। तो जुलाई 8 स्वर्गस्थ वाईएस राजशेखर रेड्डी ने जन्मजयंती छे। तो ते दिवसे शर्मिला पोताना पिताना पक्षमा घर वापसी करशे। शर्मिला सोनिया गांधी सहितना टोचना कांग्रेसना नेताओं ने मळ्या हता। आ बैठकमा पोताना ज पक्षना कांग्रेसना साथेना विलीनीकरणने अंतिम स्वरूप आपवामां आव्युं होवानुं कहेवाय छे। कांग्रेसना नेताओनो दावो छे कि वाईएस आरटीपीनुं कांग्रेस साथे विलीनीकरण बिनशरती हशे। પણ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં શર્મિલાને મહત્વની જવાબદારી આપી શકાય છે। બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે દેશને દિશા બતાવવા માટે તમામ લોકો એકજૂટ થયા હતા। અમે પોતાના હિત માટે નહીં પરંતુ લોકોના હિત માટે એકત્રિત થયા છીએ। આગામી લોકસભા ચૂંટણી કોઈ વ્યક્તિની ચૂંટણી નહીં હોય પરંતુ પ્રજા અને તેના મુદ્દાઓની ચૂંટણી હશે। વિપક્ષી દળોની બેઠક સફળ સાબિત થઈ છે। केजरीवाल नाराज नहीं, तमाम बातों स्पष्ट रीते कही चुक्या छे। और सब लोग चाहते हैं कि जनता जो है मोदी जी पे बात नहीं करना चाहती। जो अगला चुनाव है वो जनता का चुनाव है, कोई एक विशेष व्यक्ति का चुनाव नहीं, मेरा चुनाव नहीं, बल्कि ये 125 करोड़ जो हमारे देशवासी हैं ये उनका चुनाव है, तो उनके मुद्दे पर चुनाव हो। लेकिन केजरीवाल नाराज होते चले गए हैं। कोई नाराजगी कहीं कुछ नहीं है। सारी बातें जो है स्पष्ट जो है हो चुकी है और ज्यादा किसी को उसमें कहना नहीं है। મણિપુરમાં હિંસા બાબતે રાજદના સાંસદ મનોજજાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વગર કહ્યું છે કે અમે મણિપુરની હિંસા બાબતે સર્વ પક્ષીય બેઠકમાં ભાગ લીધો અને ચર્ચા કરી હતી। સંપૂર્ણ વિરોધ પક્ષ બેઠકમાં એકમત હતો કે જે વ્યક્તિ મણિપુર સંચાલન સંભાળી રહી છે તે વિશ્વસનીય નથી, જો એ વ્યક્તિ રહેશે તો મણિપુરમાં ક્યારે શાંતિ નહીં સ્થપાય। 50 દિન હો ગયે और मौतें हो रही हैं, डिस्प्लेसमेंट हो रहा है। द आइडिया ऑफ होम उसका सबसे खराब स्वरूप मणिपुर में है। कई सारी चीजों पे बात हुई, जो पॉलिटिकल वहां लीडरशिप है उसमें कंप्लीट मिसट्रस्ट है और ये लगभग सभी लोगों ने कहा। इंटायर अपोजिशन वेंट टू द एक्सटेंट ऑफ सेइंग दैट द पर्सन हु इज हेडिंग द एडमिनिस्ट्रेशन देयर इज एब्सोल्युटली नो ट्रस्ट। મણિપુરમાં 3 મહિના રોજ શરૂ થયેલી હિંસાને 51 દિવસ પૂરા થયા છે, પરંતુ સ્થિતિ સામાન્ય થઈ નથી। આ હિંસા અંગે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શનિવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી। બેઠક બાદ મણિપુરના શિક્ષણમંત્રી બસંતાસિંહે કહ્યું છે કે બેઠકમાં રાષ્ટ્રીય પક્ષો સાથે મણિપુરના વિવિધ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસે આ બેઠકની ઘણી મોડી અને અપૂરતી ગણાવી છે। કોંગ્રેસનું કહેવું છે કે જો દિલ્હીમાં બેસીને મણિપુરના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ત્યાંની કોઈ ગંભીરતા રહેશે નહીં। મણિપુરમાં હિંસા બાબતે ટીએમસી નેતા મમતા બેનર્જીએ માંગ કરી છે કે આવનારા અઠવાડિયામાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને મણિપુરમાં મોકલવામાં આવે। અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી આ સમસ્યાને અવગણાતી હોવાનું પણ લાગી રહ્યું છે। મણિપુરમાં શાંતિ અને એકતા ફરીથી સ્થાપવા માટે કેન્દ્ર સરકારના વલણને બદલવાની જરૂર છે।
તેલંગાણામાં ભારતીય બંધારણના આમુખ સાથે છેડછાડનો મામલો સામે આવ્યો છે. રાજ્ય શિક્ષણ બોર્ડના પુસ્તકમાં જે ભારતના બંધારણની પ્રસ્તાવના છે તેમાંથી બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો છે તે કાઢી નાખવામાં આવ્યા છે. તો ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી આ બે શબ્દો હટાવવાને લઈને નવો વિવાદ ઉભો થયો છે. તેલંગાણા સ્ટેટ યુનાઇટેડ ટીચર્સ ફેડરેશને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં કવર પેજ પર બંધારણના અમુકનો ફોટો પ્રકાશિત કર્યો છે. તેના પગલે આજે વિવાદ સામે આવ્યો. મહત્વનું છે કે TSUTFના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેલંગાણા દ્વારા શૈક્ષણિક વર્ષ 2022 માટે પ્રકાશિત ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના કવર પેજ પર છપાયેલ જે બંધારણની પ્રસ્તાવના છે તેમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો છે તે છાપવામાં આવ્યા નથી. આથી આ બે શબ્દો છે તે 18 ડિસેમ્બર 1976ના રોજ 72માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં દાખલ કરાયા હતા. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે જો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન નહીં થાય તો કદાચ આ લોકસભાની અંતિમ ચૂંટણી હશે. આ માટે જરૂરી છે કે લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે આપણે સાથે મળીને ચૂંટણી લડીએ. સત્તાની રાજનીતિ પછી પણ થઈ શકે છે. સંજય રાઉતે પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા. उद्धव जी ने यही कहा है कि अगर 2024 को हमने ये सत्ता परिवर्तन नहीं किया 2024 का चुनाव लोकसभा का आखिरी चुनाव होगा. इसलिए लोकतंत्र और संविधान बचाने के लिए हमको एक साथ रहना है, चुनाव लड़ना है. राजनीति और सत्ता की राजनीति बाद में. મુંબઈ ખાતે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મણિપુરમાં હિંસા મુદ્દે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે મણિપુરનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મણિપુર એક સરહદી રાજ્ય છે. ગૃહ મંત્રાલય અને મોદીજીની સરકાર મણિપુરમાં હિંસા રોકવામાં અસફળ રહી છે. અમે માંગ કરીએ છીએ કે ગૃહમંત્રીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મણિપુર જાય અને આંદોલનકારી લોકો સાથે ખુલ્લી ચર્ચા કરે. लेकिन आप 2 महीने के बाद ये बैठक बुला रहे हैं दिल्ली में. प्रधानमंत्री जब अमेरिका में है ये बैठक प्रधानमंत्री की अध्यक्षता में होनी चाहिए थी. ठीक है, लेकिन आज हमारी तरफ से प्रियंका चतुर्वेदी जी जाएंगे वहां बैठेंगे, हमारे मुद्दे जो है वहां रखेंगे. પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક પર આકરા પ્રહાર કરતા ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે નીતિશકુમાર, લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો દિવા સ્વપ્ન જોઈ રહ્યા છે. આ લોકોની એકતા કેટલી મજબૂત છે એ પણ જોઈશું. વિપક્ષી દળોની કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ થશે નહીં. આ વિપક્ષી એકતા કેટલાક સમય સુધી ચાલશે તે પણ નક્કી નથી. કેજરીવાલ બેઠકમાંથી ભાગી ગયા હતા. આગળ શું થશે એ જોવું રહ્યું. इन में सपने देख रहे हैं लालू जी, नीतीश जी और बाकी लोग. इन लोग की एकता कितनी मजबूत होगी ये भी हम देखेंगे. ये लालू जी और नीतीश जी इमरजेंसी में जेल गए थे, इंदिरा जी की सरकार में कितना सफर किए थे, जेपी मूवमेंट के साथी थे. आज कुर्सी के लिए राहुल गांधी की स्तुति कर रहे हैं. एक उनके सामने झुक रहे हैं और एक उनकी शादी की बात कर रहे हैं. तो कुर्सी के लिए लोग कहां तक चले जाते हैं. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું છે કે મેં ક્યારેય આવી નિર્દય સરકાર જોઈ નથી, જે જ્યારે જરૂર પડે છે ત્યારે પગલાં લેતા નથી. પ્રદેશમાં 100થી વધુ લોકોની હત્યા થઈ છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીક્ષા માટે સર્વદળીય બેઠક બોલાવી છે. આવું ખેડૂત આંદોલન સમયે પણ થયું હતું અને હવે ફરીથી શરૂ થયું છે. મણિપુરમાં કેન્દ્રીય પ્રધાનો અને પ્રદેશના મંત્રીઓના ઘનને નિશાનો બનાવાયા છે. સ્થિતિ તણાવપૂર્ણ છે અને 52 દિવસ વીતી ગયા બાદ સર્વદળીય બેઠક બોલાવાઈ છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આ બેઠકમાં જશે અને પછી રાહુલ ગાંધીને પણ મળશે. આજ મણિપુરમાં 100 સે જ્યાદા લોકો કી હત્યા હો ગઈ. જલ રહા હૈ મણિપુર. કેન્દ્રીય મંત્રીઓ કે આવાસ ફૂંકે જા રહે હૈ, પ્રદેશ કે મંત્રીઓ કે ઘર જલાએ જા રહે હૈ. દોનો તરફ સે રાઇફલે તની હુઈ હૈ. ઇસસે તનાવપૂર્ણ હૈ, ચિંતાજનક હૈ, સીમાંત રાજ્ય હૈ. તો અબ બુલાઈ ગઈ હૈ બેઠક, વો ભી ગૃહમંત્રીજી, वो भी 52 दिन बीत जाने के बाद, और वो भी खुद 3 दिन रह के आए हैं.
यहाँ क्या बैठक होगी, इस बैठक को होना चाहिए था मणिपुर में। वहां एआईएमआईएम प्रमुख असदुद्दीन ओवैसी जणाव्युं छे कि भारत वडाप्रधान नरेन्द्र मोदी नौ वर्ष समयगाळा बाद प्रथम वक्त प्रेस कोन्फरन्स करी अने लोकोने जवाब आप्या। तेमणे कह्युं छे कि भारत में लोको साथे भेदभाव नथी थतो। मणिपुर में 300 चर्चो ने सळगावी देवामां आवी तो सीएए कायदो छे ते पण भेदभाव ने आधारित बन्यो छे। भाजप पासे 300 मंत्रीओ छे परंतु एक पण मुस्लिम नथी। पीएम मोदी विदेश में प्रेस कोन्फरन्स करे छे परंतु भारत में केम नथी करता। तो भारत में टूंक ज समय में पासपोर्ट सेवा कार्यक्रम बीजो तबक्को शुरुआत कर नवा अपग्रेड ई पासपोर्ट समावेश थशे। विदेश मंत्री एस जयशंकर पासपोर्ट सेवा दिवस अवसर पर आ जाहरात करी छे। तो जयशंकर भारत ने विदेश में पासपोर्ट जारी करता सत्तावाड़ाओं ने समयसर विश्वसनीय सुलभ पारदर्शक कार्यक्षम रीते लोकोने पासपोर्ट और संबंधित सेवाओं प्रदान करने हाकल करी हती। पासपोर्ट सेवा केन्द्र संदेश में एस जयशंकरे कहु छु कि अमे टूंक समय में नवा अपग्रेड ई पासपोर्ट सहित पासपोर्ट सेवा कार्यक्रम संस्करण 2.0 लॉन्च करीशु। बजरंग पुनिया साक्षी मलिक और विनेश फोगाटे एक वीडियो जाहिर कर्यो छे अने तेमां जणाव्यु छे कि अमने ब्रिजभूषण विरुद्ध ने चार्जशीट मळी नथी। आथी अमे चार्जशीट बाबते कोई कॉमेंट करी शकीए नहीं। आ केस जाणी जोईने नबळो पाडवामां आवतो होय तेवुं लागी रह्युं छे। अमे साचा छीए अने मेहनत करीने मेडल मेळव्या छे। अमे कोईनुं खोटुं कर्युं नथी। वेट कर रहे हैं, जिस दिन चार्जशीट मिल जाएगी उस दिन पूरे देशवासियों के सामने आके बताएंगे कि अभी चार्जशीट में क्या है, हमें न्याय मिल सकता है कि नहीं मिल सकता। हम कोर्ट के थ्रू लड़ेंगे, हम रोड के ऊपर बैठेंगे या हम अपनी जिंदगी दांव पे लगाएंगे। जिंदगी तो हमारी वैसे भी दांव पे लगी हुई है, लेकिन हम सिर्फ वेट कर रहे हैं। हम इसीलिए जवाब नहीं दे पा रहे हैं क्योंकि हमारे चार्जशीट नहीं मिली है और हमारे वकील पूरी कोशिश कर रहे हैं कि जितनी जल्दी उसके चार्जशीट मिले। रेसलिंग फेडरेशन ऑफ इंडिया ना आउटगोइंग प्रेसिडेंट ब्रिजभूषण सरनसिंह विरोध कर रहे कुस्तीबाजों में एक बजरंग पुनिया शनिवार कहूं कि अमरा विषय खोटी माहिती फैलावामां आवी रही छे। बजरंग पुनिया ट्वीट कर्यु छे कि समाज में अमरा विषय खोटी बातों फैलावाई छे। केटलाक पसंदगी राजकारणीओ पोताना अंगत स्वार्थ माटे आ करी रह्या छे। 15 जूने दिल्ली पुलिसे बीजेपी सांसद ब्रिजभूषण सरनसिंह विरुद्ध कोर्ट में चार्जशीट दाखिल करी हती, जेमां पोलीसे ब्रिजभूषण सिंह सामे पोक्सो एक्ट हटावा माटे कोर्टमां भलामण करी हती। वात करीए मुंबईनी तो मुंबईमां चोमासानुं आगमन थयुं छे। हवामान विभागे वरसादनी स्थितिने ध्यानमां राखीने 26मी अने 27मी जूने येलो एलर्ट जाहेर कर्युं छे। मुंबई थाणे सहितना विस्तारोमां स्थळों पर भारे वरसाद पड्यो छे। मुंबईना अंधेरी विस्तारमां भारे वरसाद वरसता रस्ताओ पाणीमग्न बन्या, जेना कारण अंधेरी सबवे बंद करवानी फरज पड़ी और ट्राफिक ने एसवी रोड पर डायवर्ट करायो। तो आसाम में पूरनी स्थिति ने कारण प्रदेश 19 जिल्ला में कुल 4.89 लाख लोग प्रभावित थया छे। जिला 24 कलाक में नालबारी जिल्ला में पानी नी छे तेमाथी अनेक असर थई छे। पानी में तणाई जवाने कारण एक व्यक्ति नु मौत पण थयुं छे। आसामना डिजास्टर मैनेजमेंट विभागे आ प्रमाणे बजाली जिल्लामां पूरना कारणे सौथी वधु 2.67 लाख लोको प्रभावित थया होवानी जाणकारी आपी। पूरनी स्थितिने कारणे 10,782 हेक्टर खेतीलायक जमीन छे ते पाणीमां गरकाव थई छे। प्रदेशमां 1,538 गामो छे ते पूरना कारणे प्रभावित थया। मुसळधार वरसादने कारणे ब्रह्मपुत्र सहित अनेक नदीओना जळस्तरमां पण वधारो थयो छे। वहीवटी तंत्रे प्रदेशमां 140 राहत केन्द्रो शुरू कर्या, जेमां 35,000 થી વધુ લોકોએ આશરો લીધો। છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ અને પૂરના કારણે 213 માર્ગો અને 14 બ્રિજને ક્ષતિ થઈ છે। લેકિન કુછ ભી નહીં હૈ ઉપર કા, ત્રિપાલ ભી નહીં હૈ, ઇસલિયે બહુત તકલીફ હો ગયા સભી લોગો કા, બહુત સારા તકલીફ, ખાના પીના કા તકલીફ, કોઈ ભી સામાન યહાં કા જાને કા કોઈ ભી રાસ્તા નહીં, बाजार जाने का। काल से तो कुछ लोग भूखा ही रह गया, ऐसा हुआ।